મારા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 12 વર્તુળ સંબંધી ક્ષેત્રફળના દાખલા જોવાના છે. વર્તુળ સંબંધી ક્ષેત્રફળની અંદર ક્ષેત્રફળના તફાવતના દાખલા, પરિઘના દાખલા, એના ઉપરાંત લઘુવર્તારનું ક્ષેત્રફળ બીજી કઈ રીતે શોધાય તે અંગેના દાખલા જોવાના છે. બરાબર, તો ચાલો જોઈએ આપણે ઉદાહરણ અને સ્વાધ્યાય 12.2 ના દાખલા. પ્રકરણ 12 વર્તુળ સંબંધી ક્ષેત્રફળ. પહેલો દાખલો, 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરમાં એક ખૂણે ઘોડાને બાંધેલો છે. સમજી લો કે અહીંયા આ ખૂણ કિલ્લો છે, અહીંયા ઘોડાને બાંધેલો છે. 5 મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલો છે. આ 5 મીટરનું લાંબુ દોરડું હતું, અહીંયા ઘોડાને બાંધેલો છે. ઘોડો ખેતરના કેટલા ભાગમાં ચાલી શકે તેનું ક્ષેત્રફળ. હવે 5 મીટર લાંબુ દોરડું હોય, અહીંયા આ ચોરસ ખેતર છે, તો આટલા ભાગમાં ચરી શકે એટલે કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. પછી દોરડાની લંબાઈ 10 મીટર કરવામાં આવે, દોરડાની લંબાઈ કેટલી કરવામાં આવે, 10 મીટર, તો કેટલા ભાગમાં ચરવાના ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય એ આપણે શોધવાનું છે. હવે આપણને ખબર છે કે ચોરસના દરેક ખૂણા કેવા હોય, કાટખૂણા હોય, તો કારણ કે ચોરસના દરેક ખૂણા કેવા હોય, કાટખૂણા, તો થીટા બરાબર 90. દોરડાની લંબાઈ, આ જે દોરડાની લંબાઈ છે આપણા માટે શું કહેવાશે, ત્રિજ્યા ગણાશે. બરાબર, તો આપણે પહેલા 5 મીટર લઈ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધીશું. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર એનું છે સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈ ની જગ્યાએ પાઈ બરાબર આપણે કેટલા લેવાના છે, તો 22/7 જોઈ લઈએ પાઈ ની કિંમત કેટલી લેવાની છે. તો પાઈ ની જગ્યાએ 22/7 લેવાના છે, સોરી, પાઈ ની કિંમત આપણે રકમમાં આપેલી છે, પાઈ બરાબર 3.14 કીધા છે રકમની અંદર. તો પાઈ ની કિંમત કેટલા લખીશું, 314/100 ત્રિજ્યા આર. આર બરાબર આપણે દોરડાની લંબાઈ પહેલા 5 મીટર હતી, એટલે 5 × 5 થીટા બરાબર 90/360. 0 0 ઉડી ગયા, 9 × 4 = 36 કર્યા, 2 × 2 = 4, 2 × 1 = 57 કર્યું. બરાબર, તો 157 × 25 કરી અને 200 વડે ભાગવાના. કેટલા કરવાના, 157 × 25/200. બરાબર, ચલો એ પ્રમાણે કરો, ચલો 157 × 25/200 કરો. 157 × 25/200 કરશો એટલે આપણો જવાબ કેટલો આવશે, 19.625. કેટલા આવશે, 19.625 મીટર સ્ક્વેર. બરાબર, તો એક 5 મીટર દોરડું હોય ત્યારે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું, 19.625. હવે આપણે 10 મીટર દોરડું લઈએ એટલે ત્રિજ્યાની લંબાઈ 10 મીટર લઈએ તો કેટલું થાય, પછી બંને વચ્ચે બાદબાકી કરવાની છે. બરાબર, જોઈએ હવે. હવે દોરડાની લંબાઈ 10 મીટર લેવાનું છે, દોરડું 5 મીટરને બદલે 10 મીટર લાંબુ રાખીએ. હવે ત્રિજ્યા બરાબર આપણે 10 નહીં કરવાનું છે, ત્રિજ્યા બરાબર 10, તો પાઈ ની જગ્યાએ 314/100, ત્રિજ્યા આર ની જગ્યાએ 10 × 10 લેવાના, થીટા ની જગ્યાએ 90/360. આ 0 0 ઉડાવી દીધું, આ 0 ઉડાવી દીધા, 9 × 4 = 36 કર્યા, 314/4 કરી આપણે એટલે કેટલા આવશે, 78.5 આવશે. કેટલા આવશે, 78.5 મીટર સ્ક્વેર. બરાબર, હવે અહીંયા શું કીધું છે, ચરવાના ભાગમાં ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય. પહેલા 5 મીટર દોરડું હતું, પછી 10 મીટર લાંબુ દોરડું લીધું, તો બંને વચ્ચે બાદબાકી કરવાથી આપણને જવાબ આવશે. બરાબર, તો પહેલું આપણે ચરવાના ભાગમાં થતો વધારો, બરાબર, ચરવાના ભાગના ક્ષેત્રફળ, ભાગના ક્ષેત્રફળમાં ક્ષેત્રફળમાં થતો વધારો, બરાબર, પહેલા 10 લઈ કર્યું એટલે જવાબ કેટલો આવ્યો આપણો, 78.5 આવ્યા. અને આપણે 5 લઈ કર્યું હતું ત્યારે આપણો જવાબ કેટલો આવ્યો, તો એ ટાઈમ ની અંદર જવાબ 19.625 આવ્યા હતા. કેટલા આવ્યા હતા, 19.625 આવ્યા હતા. પહેલાનું આપણે 5 લઈ કર્યું હતું ત્યારે જવાબ કેટલો આવ્યો હતો, 19.625 ક્ષેત્રફળ આવ્યું હતું. તો બંને વચ્ચે બાદબાકી કરીએ તો 78.5 અને 19.625 બાદબાકી કરીશું
दस मई पांच जाए तो पांच, नौ मई भी सात, चौदह मई छह जाए तो आठ, सत्तर मई नौ जाए तो आठ, छह मई एक जाए तो पांच, तो 58.875 बराबर मीटर स्क्वेर आटलो अपने चरवाना भाग में क्षेत्रफल वधारो थाय। मतलब 5 मीटर जारे हतुं अने एना पछी 10 मीटर लेवामां आव्युं तो केटलो वधारो थयो, 58.875 मीटर स्क्वेर वधारो थयो क्षेत्रफल में, तेम कही शकाय। बराबर, हवे आपणे आगळनो दाखलो जोईए। बे वर्तुळोनी त्रिज्यानो तफावत 7 सेमी અને તેમના ક્ષેત્રફળોનો તફાવત 1078 સેમી સ્ક્વેર છે, તો બંને વર્તુળોની ત્રિજ્યા શોધો। હવે આપણે કીધું છે બે વર્તુળોની ત્રિજ્યાનો તફાવત, તફાવત એટલે બાદબાકી, તો એનો મતલબ શું, એક મોટા વર્તુળની ત્રિજ્યા હશે અને એક બીજી નાના વર્તુળની ત્રિજ્યા હશે। ધારો કે મોટા વર્તુળની ત્રિજ્યા બરાબર કેપિટલ આર અને નાના વર્તુળની ત્રિજ્યા બરાબર સ્મોલ આર, બંનેનો તફાવત કેટલો છે, તો કેપિટલ આર માઇનસ स्मॉल आर बराबर 7, आना आपने समीकरण नंबर 1 આપી દીએ। હવે શું કીધું છે બીજું, બંનેના ક્ષેત્રફળનો તફાવત બરાબર, ક્ષેત્રફળ એટલે બાદબાકી, બરાબર ક્ષેત્રફળનો તફાવત એટલે બાદબાકી કરવાની છે, તો ક્ષેત્રફળનું સૂત્ર લખીએ, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર, તો પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ આર સ્ક્વેર બરાબર 1078। શું કર્યું આની અંદર આપણે, કે મોટા વર્તુળના ત્રિજ્યાનું, મોટા વર્તુળ છે એનું ક્ષેત્રફળ લખ્યું અને નાના વર્તુળનું ક્ષેત્રફળ લખ્યું, કારણ કે ક્ષેત્રફળનું સૂત્ર શું થાય, પાઈ આર સ્ક્વેર, બંનેની બાદબાકી કરીએ, બંનેનો તફાવત કેટલો છે 1078, બાદબાકી એટલે માઇનસ કર, મતલબ તફાવત એટલે બાદબાકી કરવાની, બરોબર। હવે આમાં પાઈ કોમન કાઢીએ તો શું થઈ જાય, કેપિટલ આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર બરાબર 1078। તો જોઈએ આપણે, તો પાઈની જગ્યાએ 22/7 થાય, પછી કેપિટલ આના આવ્યો પાડીએ, એકવાર માઇનસ ને એકવાર પ્લસ, કારણ કેપિટલ આ એકવાર પ્લસ ને એકવાર વર્ગ હોય, વર્ગ તો એના આવ્યો શું પડે, એકવાર ઓછા ને એકવાર વત્તા, તો આર માઇનસ બરાબર એકવાર માઇનસ ને એકવાર પ્લસ આવ્યો પાડીશું આના બરાબર 1078, બરોબર વર્ગવાળી પદ્ધતિને આવ્યો પડે, કેપિટલ આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર બરાબર, વર્ગ આપેલા વચ્ચે માઇનસ હોય તો એકવાર માઇનસ બંને પદોનું વર્ગમૂળ કરી એકવાર માઇનસ ને એકવાર પ્લસ આવ્યો પડે। હવે આનંદ તમે જોઈ શકો કે આર માઇનસ આર એની જગ્યાએ આપણે 7 લખી શકાય, બરાબર આની જગ્યાએ કેટલા લખવાના 7, તો આપણે આની જગ્યાએ 7 લખીશું, તો 22/7 કેપિટલ આર સ્મોલ આર બરાબર 1078। હવે તમે જોઈ શકો કે 7 ઉડી ગયા, તો કેપિટલ આર પ્લસ સ્મોલ આર બરાબર 1078 ભાગ્યા કેટલા આવ્યા, 22 આવ્યા, 1078 ભાગ્યા 22 આવ્યા, બરાબર 1078 ને આપણે 22 વડે ભાગાકાર કરીએ તો 49 આવશે, કેપિટલ આર અને સ્મોલ આર આ બંનેનો ભાગાકાર કરીએ આપણે, સમજી લો 2 ચલાવો તો 11 આવ્યા, અને 2 ચલાવો તો 2 5 10, 2 3 6 2 9 18, 11 ચલાવું તો 11 4 44, 9 વધ્યા 11 9 9 49 આવશે, કેટલા આવશે, આ આપણું સમીકરણ નંબર 2 આવ્યું। હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 બરાબર, હવે આ બંને સરખાવીશું તો આપણને કેપિટલ આર એટલે કે બંને વર્તુળોની ત્રિજ્યા મળશે। ચલો દાખલો જ જોઈ લઈએ, કેપિટલ આર સ્મોલ આર બરાબર 7, કેપિટલ આર પ્લસ સ્મોલ આર બરાબર 49, આ બંને ઉડાવી લોપની રીત કરી રહ્યા છીએ આપણે, તો 2r 49 ને 7 56 થયા, તો કેપિટલ આર બરાબર 56 ભાગ્યા 2, તો કેપિટલ આર બરાબર 28, 2 56 થાય, તો આપણે મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી મળી, 28 મળી, કેટલી મળી 28। હવે નાના વર્તુળની ત્રિજ્યા આપણે શોધવી હોય, નાના વર્તુળની ત્રિજ્યા તો આપણે આ કોઈ બી સમીકરણમાં લખી દઈએ, તો કેપિટલ આર બરાબર 28 સમીકરણ અમે સમજી લો 1 મૂકી દઈએ, સમીકરણમાં 1 મૂકતા તો કેપિટલ આર માઇનસ સ્મોલ આર બરાબર 7, આમાં આરની જગ્યાએ 28 મૂકીશું, તો 28 માઇનસ સ્મોલ આર બરાબર 7, તો એ કામ કરીએ આરના બાજુ લઈએ 7ના બાજુ લઈ દઈએ, 28 માઇનસ 7 પ્લસ 7 આ બાજુ માઇનસ 7 સ્મોલ આ બાજુ પ્લસ થઈ ગયું, માઇનસ આર આ બાજુ પ્લસ આર થઈ ગયું, 28 માં 7 બાદ કરીએ
तो केटला वध्या आर बराबर केटला आया 21 वध्या केटला वध्या 21 तो कही सकाय के मोटा वर्तुळनी त्रिज्या 28 અને નાના વર્તુળની ત્રિજ્યા કેટલી આવી 21 આવે અને આપણે એકમની વાત કરીએ તો સેમી છે કારણ કે અહીંયા સેમી સ્ક્વેર આપેલું છે એટલે આપણે શું આવ્યું સેન્ટીમીટર બરાબર તો આપણે કહી શકાય કે મોટા વર્તુળની ત્રિજ્યા બરાબર 28 સેમી અને નાના વર્તુળની ત્રિજ્યા બરાબર 21 સેમી દાખલા નંબર 3 એક વર્તુળનો પરિઘ તેના વ્યાસ કરતા 30 સેમી અધિક છે તો વર્તુળનો પરિઘ શોધો વર્તુળનો પરિઘ તો એનું સૂત્ર શું થાય 2 પાઈ આર बराबर एना व्यास करता व्यास એટલે ત્રિજ્યાને ડબલ કરો એટલે વ્યાસ બળ એટલે 2r એના કરતા 30 જેટલો વધુ એટલે વત્તા 30 બરાબર વર્તુળનો પરિઘ તેના વ્યાસ વ્યાસ એટલે 2r કહેવાય એના કરતા 30 વધુ તો 2πr માઈનસ 2r બરાબર 30 2r કોમન કાઢ્યું તો કેટલા વધ્યા πi माइनस एक वध्यू बराबर 30 2r पाई नी जगह 22/9 माइनस एक बराबर 30 तो 2r 7 कॉमन काढ्यू तो 22 माइनस 7 बराबर 30 2r 22 मधी 7 जाए तो 15 15 भाग्या 7 बराबर 30 आर बराबर करिए तो 30 गुण्या 7 भाग्या 15 गुण्या 2 जो 7 ऊपर उतार्या 2 અને 15 નીચે આવી ગયા 15 15 2 30 2 2 ઉડી ગયા તો ત્રીજી આર બરાબર કેટલું આવ્યું 7 સેમી આવી ગયું પણ આપણે તો અહીંયા શું શોધવાનું છે વર્તુળનો પરિઘ શોધવાનું કીધું છે પરિઘ તો વર્તુળનો પરિઘનું ફરીથી સૂત્ર લખીએ तो वर्तुळनो परिघ बराबर सूत्र शू थाय 2 पाई आर 2 गुण्या पाई नी जगह 22/9 त्रीजी आर नी जगह 7 लखी बराबर 7 7 उड़ाई दीधा 22 2 44 सेमी बराबर क्षेत्रफळ तो सेमी स्क्वेर आवे पण परिघ छे एटले खाली 44 सेमी आपणो जवाब आव्यो बराबर हवे आगळ जोईए